વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા કરું છું આપ સૌ મજામાં હશો. આજે આપણે ભણીશું ધોરણ 5નો વિષય ગણિત. આજ સુધીના વિડીયોમાં આપણે પુનરાવર્તન સંખ્યા જ્ઞાન, પછી પહેલું ચેપ્ટર હતું રાષ્ટ્રીય ફળ કેરી, પછી બીજું આકાર અને ખૂણા, અને ત્રીજું કેટલા ચોરસ, એમ કરીને કુલ 3 પ્રકરણ જોઈ ગયા. હવે આગળનું આપણને ભૂલાઈ ન જાય તે માટે આજે આપણે રિવિઝન કરીશું. તો ચાલો જોઈએ. રિવિઝનનો મતલબ શું થાય? ફરીથી જોવું, એટલે કે આપણે જે શીખી ગયા છીએ, જે ભણી ગયા છીએ, જે જોઈ ગયા છીએ, એનું એ ફરીવાર જોવું કે આપણને ભૂલાઈ ન જાય. આ રિવિઝન જે પણ હું ભણાવીશ આજે એ તમારે ઘરકામની નોટમાં લખવાનું છે. ઘરકામની નોટમાં લખવું, હું અહીંયા સૂચના મારું છું, એ તમારે લોકોએ મારવાની નથી, બરાબર? આ તમને યાદ રહીને કે ઘરકામની નોટમાં જ લખવાનું છે, એટલા માટે અહીંયા લખી છે. તો પેલું છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તો આપણે જોઈએ કે પેલું શું પૂછ્યું છે. 3 અંકની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે. હવે આવું બધું તો તમને એવું લાગતું હશે કે આપણે આગળ જોઈ ગયા છીએ, પણ ઘણા વિદ્યાર્થીઓએ આગળના વિડીયો જોયા નથી, તો એ લોકોને ખ્યાલ નહીં હોય. તો આપણે આજે રિવિઝન કરી લઈએ, બરાબર? જેને આવડે છે એના માટે ખૂબ સરસ, ને જેને નથી આવડતું એ ધ્યાન રાખે. પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. જુઓ, 3 અંકની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે. હવે આપણે આમ 99 આમ લખતા હોય ને કે 97 98 99 100, 100 એવી સંખ્યા છે જ્યાં 3 અંકની શરૂઆત થાય. તો 100 પછી તો 101 102 એમ મોટા થતા જાય. તો 100 છે એ 3 અંકની સૌથી નાની સંખ્યા છે. તો અહીંયા જવાબમાં આવશે 100. આ પ્રકારના મેં 10 પ્રશ્નો આગળ કરાવ્યા હતા, જ્યાં વિડીયો જોયો હશે તેને આવડતા હશે, બરાબર? બાકીના ધ્યાનથી જોઈએ. બીજું, 4 અંકની મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે. તો ત્યાં જો અહીંથી ચાલુ થશે 999, પછી 1000 1001 1002, તો એમ તો આગળ આગળ તો મોટા મોટા થતા જાય, પણ આ 999 પછી 1000 છે, ત્યાં 4 સંખ્યા આવે જે સૌથી નાની છે. પણ આપણે સૌથી મોટી કરવી હોય તો આપણે આમ લખી શકીએ ને કે 9999 પછી 100000 આવે, જેમાં 5 અંક આવી ગયા. જુઓ, આવી જાય ને 5 અંક, તો એની પહેલાની એટલે કે 9999 એ 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા થાય, તો અહીંયા આવશે 9999, બરાબર? પછી ત્રીજું જુઓ, લાખને અંકમાં ખાલી જગ્યા લખાય. હવે 100000 આપણે લખવા છે તો આપણે પેલું ગણીએ ને કે એકમ, દશક, 100 1000 10000 અને લાખ, 1 2 3 4 5 અને 6. લાખમાં કેટલે અંક આવે? તો કે 6 અંક આવે. 100000 લખવાના છે તો લાખના સ્થાન ઉપર 1 રાખીએ અને બાકીના બધા શૂન્ય કરી દઈએ. આ રીતે લાખને અંકમાં આ રીતે લખાશે, બરાબર? હવે તમને આમ જ ડાયરેક્ટ ન આવડતું હોય તો તમે એકમ, દશક, 100 1000 10000 અને લાખ આ રીતે ગણીને પણ લખી શકો. પછી ચોથું, 1 કરોડમાં ખાલી જગ્યા શૂન્ય આવે. તો જેમ આપણે આ ગણ્યું હતું એમ ગણી લઈએ કે એકમ, દશક, 100 1000 10000, લાખ, 10 લાખ અને કરોડ. 1 કરોડ, હવે આની પાછળ કેટલા શૂન્ય આવે છે તો ગણી લઈએ, 1 2 3 4 5 6 અને 7. કેટલા શૂન્ય આવ્યા? તો કે 7 શૂન્ય 7, એમ લખો કે શબ્દોમાં લખો, બંને સાચું જ પડે, બરાબર? પછી પાંચમું જુઓ, 8 અંકની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે. હવે 8 અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે? તો જુઓ, અહીંયા જુઓ 1 2 3 4 5 6 7 અને 8, 8 અંકની નાનામાં નાની સંખ્યા 1 કરોડ છે. હવે આપણે 1 કરોડ આમ જુઓ કેટલા શૂન્ય છે, 4 5 6 અને 1 7 3 4 5 6 અને અહીંયા 1 1 કરોડ 2 લખું, 1 કરોડ 3 લખું, તો એ મોટી સંખ્યા થતી જાય ને. તો 1 કરોડ છે એ 8 અંકની નાનામાં નાની સંખ્યા છે, તો અહીંયા આવશે 1 કરોડ. શૂન્ય લખવામાં ભૂલ પડવી જોઈએ નહીં, બરાબર? ધ્યાનથી લખવાનું. છઠ્ઠું જુઓ, 2 અંકની મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે. તો 1 અંકની નાનામાં નાની સંખ્યા 9 છે, પછી 10 11 આ રીતે આવે ને. તો 9 છે એ 1 અંકની મોટામાં મોટી સંખ્યા છે, 10 છે એ 2 અંકની નાનામાં નાની સંખ્યા છે. એવી જ રીતે 3 અંક ક્યાંથી ચાલુ થાય? તો કે 99 100, એવી રીતે 3 અંક ચાલુ થાય ને. તો 2 અંકની મોટી સંખ્યા કઈ આવે? છેલ્લી સંખ્યા, તો કે 99 99 થી મોટી 2 અંકની સંખ્યા કોઈ હોય નહીં, એટલે અહીંયા શું આવશે? 99.
પછી આગળ જુઓ સાતમો પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે હવે પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા કઈ થશે તો કે 99,999 હવે આમાં તમને ખબર ન પડતી હોય તો તમે શું કરી શકો કે મોટામાં મોટી સંખ્યા પૂછી હોય તો 9 સાથે લખવાની થાય જુઓ બે અંકની મોટામાં મોટી સંખ્યા તો કે 99 પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા તો કે 99,999 પછી ચાર અંકની મોટામાં મોટી સંખ્યા તો 9,999 મોટી સંખ્યા હોય તો 9 આવે અને નાની સંખ્યા હોય તો 1 થી ચાલુ થતી હોય 1,00,000 1,000 10,000 10,00,000 એ રીતે બરાબર જુઓ તમે જોઈ શકો છો જ્યાં મોટામાં મોટી સંખ્યા હોય ત્યાં 9 થી ચાલુ 9 વાળી આવતી હોય એટલે કે 99,999 પછી 99,999 એ રીતે બરાબર હવે આ શું છે નીચે આપેલી સંખ્યાને શબ્દોમાં લખો આવું આપણે પુનરાવર્તન સંખ્યા જ્ઞાનમાં જોઈ ગયા હતા ફરીથી જોઈ લઈએ આ આધારિત તમારું પરીક્ષાનું માળખું હતું તો આપણે રિવિઝન કરીએ છીએ બરાબર પહેલું છે 35,840 હવે તમને એમ ન ખબર પડતી હોય તો તમે આમ ગણી શકો એકમ દશક સો હજાર અને 10,000 એટલે કે 35,840 તો લખાશે 35,840 અથવા તો 40 બરાબર બંને સાચું જ પડે પછી બીજું આપણે ગણીએ એકમ દશક સો આ તો 640 થઈ ગયા બરાબર એ તો ખબર પડી ગઈ પછી 10,000 એટલે કે 28,000 લાખ અને 10,00,000 એટલે કે 22,00,000 પછી 28,000 અથવા તો 28,640 640 એવી જ રીતે ત્રીજું 43,40,603 તો લખીએ 43,00,000 પછી 40,000 603 બરાબર ચોથું જુઓ 80,20,000 અને 8 અહીંયા જુઓ ખાલી 8 છે તો આપણે શૂન્યને નહીં ગણવાના ખાલી 8 લખી દેવાના તો લખીએ 80,00,000 પછી 20,000 8 એ શૂન્ય છે એની જગ્યાએ કાંઈ આપવું હોય તો આપણે લખવું પડે કે 600 કે 200 કે 400 બરાબર કાંઈ નથી તો ખાલી 8 પછી પાંચમું જુઓ 28,670 તો લખીએ 28,670 ત્યારબાદ આપ્યું છે નીચે આપેલી સંખ્યાને અંકોમાં લખો જેમ ઉપર શબ્દોમાં લખી એમ હવે અહીંયા શબ્દોમાં આપી છે ને આપણે અંકમાં લખીશું તો પેલું છે જુઓ વાંચો 62,903 હવે હજાર આવે છે બરાબર તો આ રીતે પાંચ અંક થશે 62,000 કીધું છે બરાબર તો 62 અહીંયા લખીએ 62,000 પછી 903 એ તો આપણને આવડે 9,0,3 આ રીતે બીજું જુઓ 44,20,070 44,00,000 આવ્યા તો આપણે અહીંથી ગણતા આવીએ એકમ દશક સો હજાર 10,000 લાખ અને 10,00,000 થઈ ગયા તો 44,00,000 તો અહીંયા આવશે 44 પછી 20,000 તો અહીંયા આવશે 20,000 છે ત્યાં 20 અને પછી 70 તો અહીંયા છેલ્લે આવશે 70 વચ્ચેનું નથી આપ્યું ત્યાં આવશે શૂન્ય બરાબર પછી ત્રીજું જુઓ 70,904 70,000 છે તો ગણી એકમ દશક સો હજાર અને 10,000 તો 70,000 તો 10,000 નામાં 70 અને 904 એ તો આપણને આવડે 904 પછી જુઓ 37,35,040 તો 37,35,000 પછી શું આવશે 40 આપ્યા છે તો વચ્ચે એક શૂન્ય આવશે બરાબર એકમ દશક સો હજાર 10,000 લાખ અને 10,00,000 થયું પછી પાંચમું જુઓ 90,90,909 તો 90,90,909 જુઓ ખ્યાલ ન આવે તો ગણી લેવાનું કે એકમ દશક સો હજાર 10,000 લાખ અને 10,00,000 આ રીતે તમને કોઈ પણ સંખ્યા આપી હોય તો તમને અંકમાં લખતા અને શબ્દોમાં લખતા આવડવું જોઈએ પછીનો પ્રશ્ન છે નીચે આપેલી દરેક સંખ્યામાં લીધી કરેલા અંકની સ્થાન કિંમત લખો
સ્થાન કિંમત લખતા તમને શીખવાડી છે અને તમને આવડતી હશે, ખૂબ સહેલું છે. તો આપણે જોઈએ, પેલું છે 87,36,804. હવે એ કોઈ પણ રકમ હોય, આપણે રકમ સાથે લેવા દેવા નથી, પણ આપણે જે અંક નીચે લીટો કરેલો છે એ અંકની સ્થાન કિંમત લખવાની. તો આપણે ગણીએ, એકમ, દશક, સો અને હજાર. છ છે એ હજારના સ્થાન ઉપર છે, તો અહીંયા આવશે 6,000. બરાબર? તો તમને એમ ન ફાવે તો તમે શું કરી શકો કે 6 આપ્યા છે તો 6 ના 6 લખ્યા, એના પછી કેટલી સંખ્યા આવે તો કે 1, 2 અને 3, તો 3 શૂન્ય કર્યા. તો આપણે આમાં જોઈએ, 2 નીચે લીટી છે તો અહીંયા 2 લખ્યા, પછી 2 પછી કેટલી સંખ્યા છે, 1, 2, 3, 4 અને 5, તો 2 પછી 5 શૂન્ય કરી દઈએ. આ તો જેને આવડતું ન હોય એના માટે આ જરૂરી છે, પણ જેને આવડે છે એ આમ ગણી શકે. એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ. 2 છે એ કોના સ્થાન ઉપર છે, તો કે લાખના સ્થાન ઉપર, એટલે આપણે અહીંયા લખ્યા 2 લાખ. બરાબર? પછી એકમ, દશક, સો, તો 6 છે એ 100ના સ્થાન ઉપર છે, તો અહીંયા આવશે 600. પછી 7, તો 7 ને જોઈએ, એકમ, દશક, સો અને 1000. 7 એ 1000ના સ્થાન ઉપર છે, એટલે આવશે 7000. અને આપણે પેલું જોયું ને કે 7 લખાય એની પછી કેટલી સંખ્યા છે, 3 સંખ્યા, તો અહીંયા 3 શૂન્ય આવે. બરાબર? બંનેમાં જવાબ તો સરખો જ આવે. પછી 8, તો આપણે જોઈએ, એકમ, દશક, સો, 1000, 10,000, લાખ અને 10 લાખ, તો શું આવશે અહીંયા 80 લાખ. 80 પછી 2 0 અને ફરી પાછા 3 0, 80 લાખ. બરાબર? પછી જુઓ આ 7 10,000ના સ્થાન ઉપર છે, એટલે શું આવશે 70,000. પછી 2, તો ગણીએ, એકમ, દશક, સો, 1000 અને 10,000, તો અહીંયા આવશે 20,000. 10,000ના સ્થાન ઉપર 2 છે. બરાબર? પછી 3, એકમ, દશક અને 100, તો 3 છે 100ના સ્થાન ઉપર છે, એટલે આવશે કે 300. તો આજે આપણે શું શું શીખ્યા, તો કે પહેલા થોડીક ખાલી જગ્યા હતી, પછી જે તમને અંકો આપેલા હતા એને શબ્દોમાં લખતા શીખ્યા, અને પછી જે શબ્દોમાં લખેલી સંખ્યા હતી એને અંકોમાં લખી. બરાબર? અને પછી આપણે આ શું લખવું, તો કે લીટી કરેલા અંકની સ્થાન કિંમત લખી. 4 વસ્તુઓ જોઈ છે તમારે તમારી રફબુકની નોટમાં, એટલે કે ઘરકામની નોટમાં, ગૃહ કાર્યની નોટમાં લખવાની છે. બરાબર? કોઈએ બાકી નોટમાં લખવાનું નથી, અને આ પ્રમાણે તમારે પરીક્ષાની તૈયારી કરવી.